Good morning, everyone. Myself Jonika Patel from SRKP English Medium School, Sukes. Today I am going to teach you EVS subject in third standard. Okay, today we start our new unit, unit number 7. The name of our unit is Saying Without Speaking. Once again, the name of the unit is Saying Without Speaking. It means, તમે બોલવા વગર કોઈને સમજાવી શકો કે તમે શું કહેવા માંગે છે બરાબર તેને કહેવાય સેઇંગ વિધાઉટ સ્પીકિંગ તમને બોલવા વગર કે તમે હોસ્પિટલમાં ને એમ જાઓ ને તો ઘણી જગ્યાએ સાઇનિંગ લગેલા હોય મોઢા પર એક છોકરોની ફિંગર હોય માઉથ પર બરાબર આવી રીતે કરેલું એટલે તમે શું સમજી જાય કે અહીંયા અવાજ કરવાનો નથી બરાબર પછી સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ ધૂમ્રપાન કરવાની મનાઈ હોય તો સિગરેટ ડ્રો કરેલી હોય ને એના ઉપર ક્રોસ કરેલું એટલે તમે સમજી જાય કે આવું કરવું જોઈએ નહીં બરાબર ડસ્ટબિન થ્રો કરેલી હોય એમાં કચરો થ્રો કરવાનો એવું તમને સમજાવવામાં આવે તો ડસ્ટબિન દોરેલી હોય ને ત્યાં કચરો બહાર ફેંકલો હોય ત્યાં ક્રોસ કરેલો હોય બરાબર તો તમારે સમજી જવાનું કે બહાર નથી નાખવાનો આપણે કચરો ડસ્ટબિનની અંદર ફેંકવું જોઈએ બરાબર એટલે એનો મિનિંગ શું થાય સેઇંગ વિધાઉટ સ્પીકિંગ તમે બોલવા વગર કોઈ માણસને સમજાવી શકો કે તમે શું કહેવા માંગે તે ઓકે લેટ સ્ટાર્ટ open your textbook, page number 45. Let's play game, dumb charade. તમે dumb charade રમેલી TV માં એમ જોયેલું કેવી રીતે રમે એમાં શું કરવાનું આવે બરાબર તમે કોઈ મૂવીઝ ને એવું જોતા હોય બરાબર તો તે મૂવીનું નામ તમે તમારા ફ્રેન્ડના કાનમાં કે ઇયર્સમાં કે બરાબર પછી તેને મોઢા વડે બોલવાનું નહીં શું છે તે અને એને ફિંગર થી પોતે એક્શન કરીને સામેવાળાને જણાવવાનું કે શું કહેવા માંગે છે તે બરાબર તમે ઘણી બધી મૂવીઝમાં સિરિયલમાં આ પ્લે રમેલા હશે હા ને લેટ્સ ગે પ્લેમ ધમ શરત સાંભળેલું ધમ શરત પિક્ચર જોયેલા હોય તમે સિરિયલ જોઈ એમાં આવું આવે છે હા કેવી રીતે જો લેટ્સ અસ પ્લે અ ગેમ ઇન ધીસ ગેમ જો સ્કૂલમાં હતા આપણે લાઈનમાં રમતે બહુ મજા આવતે હા જો ઇન ધીસ ગેમ એવરી વન હેઝ ટુ લર્ન અધર નો વોટ દે વોન્ટ ટુ ટેલ વિધાઉટ સ્પીકિંગ ડિવાઇડ ચિલ્ડ્રન ઇન ટુ સ્મોલ ગ્રુપ તમારે સ્મોલ ગ્રુપ એટલે એક સર્કલમાં બેસી જવાનું બરાબર ત્યાર પછી એકબીજાને ઇયર્સમાં તમારે વાત કરવાની જો યોર ટીચર વિલ ગીવ અ ઈચ ટોપ ગ્રુપ ઓફ પીસ ઓફ પેપર વિથ અ સિચ્યુએશન રિટર્ન ઓન ઇટ બરાબર તમને કોઈ સિચ્યુએશન ટીચર તમને કાગળ લેવાનું તેની અંદર અલગ અલગ સિચ્યુએશન લખીને આપેલી હોય બરાબર ઈચ ગ્રુપ વિલ રીડ વિથ ઇન રિટર્ન ઓન ધ પેપર એન્ડ પે પ્રિપેર અ સાયલન્ટ એક્ટ કીપ ઇન અ માઇન્ડ ધેટ યુ કેન નોટ સ્પીક યુ કેન એક્સપ્રેસ ધો યોર ફેસ એન્ડ બોડી એક્શન તમારે બોડી એક્શન વડે ફક્ત એને મૂવમેન્ટ કરી બતાવવાની એક્શન લખવાની કોઈ બી વસ્તુ ધારો કે કાગળ મેં ચીપ કરું બરાબર તેની અંદર ધારો કે લખું લાફ લખું રન લખું બરાબર ક્રાઇમ લખું એટલે તમારે બોલવાનું નહીં રીડ કરવાનું ને આમ આમ એક્શન કરે એટલે સામે વડે સમજી જાય શું કહેવા માંગે છે એ ક્રાઇમ ની એક્શન કરે છે બરાબર એને શું કહેવાય સેઇંગ વિધાઉટ સ્પીકિંગ બોલવા વગર તમે સમજી જાઓ કે સામેનો માણસ શું કહેવા માંગે તે આ ગેમ આપણે સ્કૂલમાં હતા તો આપણે દીકરા રમતી ઓકે તો આપણે નીચે સ્ટાર્ટ કરે જો જો એને રિલેટેડ ક્વેશ્ચન આપેલા છે તમને ગેમ ને રિલેટેડ હાઉ ડીડ યુ લાઈક ધીસ ગેમ તમને આ ગેમ કેવી રીતે ગમી કે બોલવાનું નહીં એક્શન કરીને એકબીજાને જણાવવાનું એ ગેમ તમને ગમી હા આઈ લાઈક ધીસ ગેમ ઇટ ઇઝ વેરી એન્જોયેબલ મજા આવે આપણને કે શું કે શું એક્શન કરે છે તે જાણવાની કેટલી મજા આવે આપણને બરાબર પછી ડુ યુ ફીલ એની ડિફિકલ્ટી ઇન ટોકિંગ થોઈંગ એક્શન શું તમને કોઈ ડિફિકલ્ટી લાગે બોલવામાંની બોલવા વગર જો કરો તો યસ આઈ ફીલ અ લિટલ ડિફિકલ્ટ ઇન ટોકિંગ ધો એક્શન આપણને બધી જ વસ્તુ એક્શન થ્રુ એકબીજાને જણાવવાની હોય તો આપણને ઘણીવાર પ્રોબ્લેમ બી થાય બરાબર બધી જ વસ્તુ આપણાથી નહીં કહેવાય જેટલું ઇઝીલી આપણે બોલીને એકબીજાને જણાવી શકીએ તેટલું આપણે ઇઝીલી એકબીજાને એક્શનથી જણાવી શકીએ નહીં ઓકે હેવ યુ એવર સીન એની વન ટોકિંગ ધો એક્શન શું તમે કોઈ માણસને એવું જોયેલું જે માણસ બોલી નહીં શકતા હોય ને એ લોકો એક્શન થ્રુ જ આપણને જણાવવા માંગે એ લોકો શું કહેવા માંગે છે તે બરાબર નેક્સ્ટ જો વેન ડુ પીપલ નીડ ટુ ટોક લાઈક ધીસ નેક્સ્ટ ક્વેશ્ચન વેન ડુ પીપલ નીડ ટુ ટોક લાઈક ધીસ ધ પીપલ હુ આર ડીફ એન્ડ ડમ હા
જે માણસ સાંભળી નહીં શકતો હોય તે અને જે માણસ બોલી નહીં શકતો હોય તે, એટલે કે ડીફ, કેવા માણસ કહેવાય એને? ડીફ એન્ડ મ્યુટ. હા, ડીફ એન્ડ મ્યુટ માણસ, જે માણસ બોલી નહીં શકતો હોય, બરાબર, કે નાઈધર હિયર નો સ્પીક, તે બોલી બી નહીં શકતા હોય ને સાંભળી બી નહીં શકતા, એટલે એ લોકો શું કરે, પોતાના હેન્ડ્સ વડે જ એકબીજાને ઈશારો કરીને સમજાવે છે કે એ લોકો શું કહેવા માંગે છે. ઓકે, ચલો પેજ, નેક્સ્ટ પેજ ટર્ન કરો, 45. ઓકે, ટર્ન ધ પેજ. ઓકે, લુક એટ ધ પિક્ચર. પિક્ચર જોવો. Children are talking to action in the picture. Two children, one boy and one girl. લોકો શું કરે છે? Action through એકબીજાની સાથે વાતચીત કરે છે. Most of us can hear and speak. મોટે ભાગના લોકો સાંભળીને અને બોલી શકે. But there are some people who can neither hear nor speak. પણ કેટલાક લોકો સાંભળી નથી શકતા અને બોલી બી નથી શકતા. These people though talk though action. એ લોકો કેવી રીતે વાત કરે એકબીજાની સાથે? એક્શન કરે. હા, એ લોકો એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે? એક્શન કરે. તો they understand what the other person is saying by studying their lip movement. એ લોકો એકબીજાને કેવી રીતે સમજાવી શકે? એ લોકોના મોઢું હલે ને એના પરથી લિપ મુવમેન્ટ, એટલે તમે શું બોલવા માંગે તે, બરાબર, લિપ મુવમેન્ટ એટલે તમે શું બોલવા માંગે, તમારું મોઢું કેવી રીતે હલે, શું બોલે, તે લિપ મુવમેન્ટ પરથી સામેનો માણસ કહી શકે કે તમે શું કહેવા માંગે છે તે, બરાબર. ઓલ ઓફ અસ કેન નોટ ડુ એવરીથિંગ. આપણે બધું જ એકબીજાને કહી શકતા નથી. સમ ઓફ યુ સિંગ વેલ, બરાબર, કેટલાક સારું ગાઈ શકે. અધરવાઇઝ ગુડ પોએટ્રી, આપણે ગુડ પોએટ્રી લખીએ, બરાબર. સમ કેન ક્લાઇમ્બિંગ અ ટ્રી ક્વિકલી, કેટલાક ઝડપથી ઝાડની ઉપર ચડી જાય. વાઇલ અધર કેન રન ફાસ્ટ, તો કોઈ ઝડપથી દોડી શકે છે. સમ કેન ડ્રો વેલ, કોઈ ચિત્ર સારું દોરી શકે. અધર કેન સિંગ ઇન ટંગ, એટલે કોઈ સારું ગાઈ શકે. વી આર ઓલ સ્પેશિયલ ઇન અવર ઓન વે, આપણે દરેક પોતપોતાની રીતે સારા છે. Hence, in school, we can learn from other, each other. આપણે એકબીજાની સાથે બોલીને, એકબીજાને કહીને આપણે જણાવી શકીએ. Like all children who cannot speak and hear, also go to school to read and write. જે માણસ સાંભળી નહીં શકતું હોય, જે માણસ બોલી નહીં શકતું હોય, એ લોકો પણ અલગથી સ્કૂલ હોય છે. હા, એ લોકો પણ સ્કૂલમાં જાય છે સ્ટડી કરવા માટે. જે બોલી નહીં શકતા હોય, જે સાંભળી નહીં શકતા હોય, તે લોકો બી આપણી જેમ સ્કૂલમાં સ્ટડી કરવા માટે જાય. એ લોકો બી વાંચી શકે છે, લખી શકે છે, એ લોકોની લેંગ્વેજ પ્રમાણે લખી શકે છે. હા, આપણે જેવી રીતે બોલીને ટીચર બોલે તો તમને સમજ પડે કે ટીચર શું કહેવા માંગે છે, બરાબર. એવી જ રીતે જે બોલી નહીં શકતા હોય, સાંભળી નહીં શકતા હોય, એ લોકોની ઈશારાથી બધું શીખવવામાં આવે છે. હા, આપણે ને જોઈએ. ઇન સ્કૂલ સિંગ લેંગ્વેજ ઇઝ અ ટોટ ટુ ધેમ, એ લોકોમાં સાઇન લેંગ્વેજ આવે. સાઇન લેંગ્વેજ એટલે કે ઈશારાની ભાષા. હા, એકબીજાને ઈશારો કરીને કહેવામાં આવે, બરાબર. ધારો કે આપણે કોઈને બોલાવવું હોય તો આમ કરીએ એટલે તો સમજી જાય ને, શું સમજી જાય? અહીંયા વાકી છે. આમ કે એટલે જતા રહે, આમ કરે એટલે ચૂપ રહી જવો, આમ કરે એટલે બેસી જાય, આમ કરે એટલે ઉભા. અમુક શાઇનિંગ સિગ્નલ આપણે બી સમજીએ ને, તેવી જ રીતે એ લોકોની સ્કૂલમાં બી એ લોકોને આવી રીતે બધું શીખવવામાં આવે છે, બરાબર. લેટ્સ અસ રીડ અબાઉટ અ ચાઇલ્ડ હુ કેન નોટ હિયર, યર હુ હુ કેન ડુ મેની થિંગ્સ. જે માણસ બોલી નહીં શકતા હોય, સાંભળી નહીં શકતા હોય, એ લોકો બી ઘણી બધી ક્રિયા કરે છે, એના વિશે આપણે આજે શીખવાનું છે. ઓકે, નેક્સ્ટ પર જુઓ. મી એન્ડ માય સિસ્ટર, મી એન્ડ માય સિસ્ટર, હું અને મારી દીદી. હા, મી એન્ડ માય સિસ્ટર, મેં અને મારી બેન. સ્મોલ ગર્લ ચકુ, શું નામના છે ગર્લ્સનું? ચકુ. સી કેન નોટ હિયર, એ સાંભળી શકતી નથી. સી ઇઝ ડીફ બાય બર્થ, એટલે કે જન્મથી જ એને સંભળાતું હતું નહીં. ડીફ એટલે કે જેને સંભળાય નહીં, બહેરા લોકો હોય તેને શું કહેવાય ઇંગ્લિશમાં? ડીફ, બરાબર. એને જન્મથી જ સંભળાતું હતું નહીં. હર એલ્ડર બ્રધર ઇઝ નંદુ, એના ભાઈનું નામ, એલ્ડર બ્રધર એટલે કે એનો મોટો ભાઈ, એનું નામ શું હતું? નંદુ. નંદુ એન્ડ ચાકુ પ્લે ટુગેધર, નંદુ અને ચાકુ બંને જણા રમત રમે છે.
Chapu plays the piano very well. Chapu piano khub saras vagadti hai. She likes to feel the deep rumbling chords, but she will never be able to sing. E piano khub saras vagadti hati, parantu enathi gai shakatu hatu nahi. હો એ ગાઈ શકતી હતી નહીં. કેમ? એને સંભળાતું જ નહીં હતું શબ્દ. તે કેવી રીતે ગાઈ શકે? બરાબર. શી કેન નોટ હિયર ધ ટંગ. એ ગાઈ તે સાંભળી એને શી કેન નોટ હિયર એ સાંભળી જ નહીં શકતી હતી. ગીત સાંભળી શકીએ તો આપણે ગાઈ શકીએ. એનો રાગ કેવો છે તે આપણને ખબર બી હોવી જોઈએ. તો એને તો સંભળાતું જ નહીં હતું જન્મથી. એટલે પિયાનો સરસ વગાડતી હતી પરંતુ એનાથી ગીત ગવાતું હતું નહીં. She liked to lamb, to tumble, to roll, to climbing to the top of the monkey bar. Okay, એને ઉપર ચડવાનું, હા, એને ઉપર ચડવાનું ખૂબ જ ગમતું હતું. બરાબર. એટલે ચડી જતી. Now my sister has started going to my school. એની જે sister, એની જે બેન હોય, બરાબર, તે એને school માં મોકલાવે છે. Going to my school, એની school માં લઈ જાય છે. જ્યારે આ ચાકુ બોલતી રહે ત્યારે એની મમ્મા એનો હોઠ જોતી કે શું બોલવા માંગે છે. બરાબર. શું બોલવા માંગે છે એના હોઠ જોતી અને પછી એની મમ્મા સમજતી કે શું કહેવા માંગે છે. The teacher and the children do not understand every word she say, like sister or water, weather or thumb. Okay. The teacher and the children do not understand. જે ચિલ્ડ્રન હતા, જે બાળકો હતા, બરાબર, એ કઈ બી સમજી નહીં શકતા હતા કે ચાકુ શું કહેવા માંગે છે. બરાબર. એ તો સેના વડે? એની ફિંગર વડે, એના થમ વડે ઇશારા કરીને એ તો કહેતી હતી. એટલે એને ખબર, ટીચર્સ ને ખબર જ નહીં પડતી, બીજા ચિલ્ડ્રન્સ ને બી નહીં સમજ પડતી કે ચાકુ શું કહેવા માંગે છે. બરાબર. આઈ વોરી માય સિગ્નલ, સોરી, સનગ્લાસીસ યસ્ટરડે. I wore my sunglasses yesterday. The frame were very large. The laser are very black. My sister made me take them off when I spoke. બરાબર. એના સિસ્ટર એને એના સનગ્લાસીસ એને ચશ્માની વાત કરે છે કે એની ફ્રેમ ખૂબ જ મોટી હોય છે. ધ લેન્સ આર વેરી બ્લેક. લેન્સ કેવા હોય છે? બ્લેક કલરના હોય છે. માય સિસ્ટર મેડ મી ટેક ધેમ ઓફ વેન આઈ સ્પોક. એની જે દીદી હોય છે તે એને આપે છે કે જ્યારે તું બોલે ત્યારે આ યુઝ કર. વોટ ડુ માય બ્રાઉન આઈઝ સે. એની આઈઝ કેવા કલરની હોય? બ્રાઉન. એની આઈઝ શું બોલે છે તે કે ટુ હર બ્રાઉન આઈઝ જેના વિધાઉટ અવર્સ written song. Okay, extract from the poem. I have a sister, my sister is deep. Okay, ame evu kahe che ke loko two sisters che ne one brothers che. Barabar. Ena eni sister je che e pote boli nathi shakti janma thi janmeli hoy tyar thi e pote sari rite boli e boli nathi sorry sambhli nathi shakti sambhli ni shake etle ene bola to bhi nathi. Barabar. E school ma jay eni ben ene eni school ma lai jay che. પણ એ સ્કૂલમાં આવે છે તો એ શું કહેવા માંગે છે ઈશારાથી લોકોને કહે છે. પણ નથી કોઈ ચિલ્ડ્રનને સમજ આવતી કે નથી ટીચર્સને સમજ આવતી કે શું કહેવા માંગે છે. બરાબર. એની આઈઝ ના ઈશારા વડે, એના હેન્ડ્સ ના ઈશારા વડે, એના ફિંગર વડે કહેવા માંગતી હતી કે શું કહેવા માંગે. તો જે ડીફ અને ડમ લોકો જે સાંભળી નહીં શકતા હોય, જે બોલી નહીં શકતા હોય ને, એ લોકોના માટે અલગથી સ્કૂલ આવે છે. એ લોકોને તે સ્કૂલની અંદર સ્ટડી કરવા માટે મોકલાવવામાં આવે. જો નોર્મલી એટલે કે ધારો કે આપણી સ્કૂલ છે, આપણી સ્કૂલમાં જો કોઈ એવું સ્ટુડન્ટ આવે તો ટીચરને ખબર પડે શું કહેવા માંગે છે, કે તમને ખબર પડે એ કે છોકરું શું કહેવા માંગે છે આપણને. બરાબર. એટલે એ લોકોના માટે અલગથી સ્કૂલ તૈયાર કરવામાં આવે. ઓકે, નેક્સ્ટ પેજ પર જો. અવર આઈઝ ટેલ અ લોટ. શું કહે છે? અવર આઈઝ ટેલ અ લોટ. આપણી આંખો ઘણું બધું કહે છે. સ્મોલ ચિલ્ડ્રન ટેલ અ લોટ ધો ધર ફેસ એન્ડ હેન્ડ્સ ઇવન બિફોર ધે લર્ન ટુ સ્પીક.
નાનું બેબી હોય ને જ્યાં સુધી બોલતા નહીં શીખે ને ત્યાં સુધી એની આંખ વડે એના ફેસ વડે આપણે ઘણી બધી વસ્તુ કહી છે બરાબર. ધારો કે એને નહીં ગમતું હોય તો રડવાનું સ્ટાર્ટ કરી દે, ભૂખ લાગેલી હોય તો રડવાનું સ્ટાર્ટ કરી દે, કઈ બી વસ્તુ નહીં ગમતી હોય તો ડોકું હલાવે, ગમજોતું હોય તો આમ કરે બરાબર. એના ફેસ વડે નાનું બેબી બોલતા નહીં શીખે ત્યાં સુધી આપણે એની વસ્તુ સમજી શકીએ છીએ બરાબર. દે અન્ડરસ્ટેન્ડ અ લોટ ટુ બરાબર. આપણે ઘણી વસ્તુ નાના, તમારી ઘરે બી આજુબાજુ કોઈ નાના છોકરા હોય, તમારી ઘરે કોઈ નાનું બેબી હોય તો તમને બી ખબર ને હા કે એ લોકો શરૂઆતમાં બેબી બોર્ન જન્મે તો બોલતા જ થઈ જાય એવું હોય નો ને હા. નાનું બેબી તો કેટલું મોટું થાય પછી તો બોલતું બરાબર. જો નીચે ક્વેશ્ચન આપેલા છે, ઓબ્ઝર્વ ચિલ્ડ્રન ઓફ અબાઉટ 6 to 8 months. 6 થી 8 મહિનાનું કોઈ નાનું બેબી હોય તેને તમે જોઈ લો. હા 6 to 8 months નું કઈ જો બેબી હોય તેને તમે જોઈ લો છે. હા શું કીધેલું છે તો એના મેં ક્વેશ્ચન પૂછેલો છે. પહેલો ક્વેશ્ચન આપેલો છે, હાઉ ડુ ધે એક્સપ્રેસ ધેમસેલ્ફ, તે પોતાની જાતને કેવી રીતે એક્સપ્રેસ કરી શકે. હા કે આપણે ધારો કે કેવું હોય, મોટા વ્યક્તિ હોય તો આપણે બોલી શકીએ. 8 વર્ષનું છોકરું 8 મંથ્સ 8 મંથનું હોય બરાબર, તો તે કેવી રીતે બોલી શકે, હા એના વિશે કેવી રીતે કહી શકે. હા તેના માટે કીધેલું છે નીચે જો. રીડ એન્ડ ડ્રો, પિક્ચર ડ્રો કરવાનું છે, તમને ફેસ આપેલો છે. જો યુ મસ્ટ બી વન્ડરિંગ વોટ કાઇન્ડ ઓફ ફેસ ધીસ આર, તમને એમ થાય આ થશે, આ કેવો ફેસ છે. હા તમને થશે આ કેવો ફેસ છે. હા દે હેવ નો આઈઝ, આઈઝ નહીં મળે, નો નોઝ, નોઝ પણ નહીં મળે, નો નોઝ નો માઉથ. જો પિક્ચર્સ ની અંદર આઈસ નથી ડ્રો કરલી, નોઝ નથી ડ્રો કરલો, માઉથ નથી ડ્રો કરલો, કરલો છે નહીં મળે ને, તો શું કરવાનું તમારે. જો તમને નીચે આપેલું, યુ હેવ ટુ મેક ધીસ બટ ઓનલી આફ્ટર રીડિંગ વોટ ઇઝ રિટન અલોંગ સાઇડ, ધીસ ઇઝ અ ફબ, હિઝ ફેવરેટ ટોય હેઝ ફોલન ડાઉન એન્ડ બ્રોકન. આ એક છોકરો છે જેનું નામ છે આફતા, એનું ટોય એટલે કે એનું રમકડું નીચે પડી જાય છે ને તૂટી જાય છે. હી ઇઝ સેડ એટલે નિરાશ થઈને બેસેલ છે. આમ બેસેલો ને, હા નિરાશ થઈને બેસેલો છે. હાઉ વિલ હિઝ ફેસ લુક, સેડ હોય તો એનું ફેસ તમને કેવું દેખાય એમ કીધેલું છે. હા તમે સેડ હોય તો તમારું ફેસ કેવું દેખાય, આઈઝ તો રડતીઓ દેખાય ને ફેસ આમ ઉતરી ગયેલો એ હોય ને. હા મમ્મા ડેડી કઈ માઇન્ડ હોય ને તમને નહીં આપે તો ખીજાય, તો તમે બે આમ બેહી ને નહીં ખાવાની નહીં પીવાની એમ કહે ને મમ્મા ને. હા તો સેડ થઈ જાય તો એનું ફેસ કેવું દેખાતું હશે એમ કીધું છે, એટલે એનું ફેસ ડ્રો કરવાનું બાકી રાખેલું છે. અને નેક્સ્ટ જુઓ તમને બીજું કયું ફેસ આપેલું છે. જો નેક્સ્ટ પેજ પર બીજું પેજ બી આપ, બીજું ફેસ બી આપેલું છે. જો 49માં પેજ પર જો ગર્લ્સ નું આપેલું છે. This is Julie. So, naam che girl no Julie. His little sister was born just yesterday. Ni nani ben yesterday janmeli hati. Agla divas hai. She is very excited. E khub j khush hati. How will her face look? Ha? E bahut khush hati ke ne ghare nani ben aayeli che. To e bahut happy hati. Bahut khush hati. Teni face kevo hashe? એટલે તમારું ડ્રો કરવાનું, બાકી તો સ્માઇલિંગ કરતું ફેસ તમે ડ્રો કરી શકો. હા નેક્સ્ટ આપણે છે મમ્મા આપેલ છે. જો ધીસ ઇઝ રૂત્વા મધર, રૂત્વાની મમ્મા છે. ટુડે વાઇલ રૂત્વા વોઝ ટોકિંગ આઉટ ધ બોટલ ઓફ પિકલ્સ ફ્રોમ ધ કિચન ઇન સેલ્ફ ફિલ ફ્રોમ હર હેન્ડ એન્ડ બ્રોકર, ડ્રો ધ લુક ઓન હર મધર ફેસ. ઓકે, રૂત્વાની મમ્મા કિચનમાં કામ કરતા હોય છે, રૂત્વા ત્યાં આવે છે અને બર્ની પકડે છે, બોટલ પકડે છે અને એને હાથમાંથી પડી જાય છે અને બોટલ તૂટી જાય, બ્રોકન થઈ જાય. તેની મમ્મા ગુસ્સો કરે છે એના પર. હા આપણાથી બી કંઈ તૂટી જાય ભાંગી જાય તો મમ્મા ખીચાય ને તૂટી જાય કોઈ એમ કે ને, હા એનાથી તૂટી જાય છે. તેની મમ્મી ગુસ્સો કરતો કેવો ફેસ હશે, આમ ખીચાઈ જાય ને, હા ખીજવાય ને મમ્મા, આપણાથી બી કઈ તૂટી જાય છે. જો નીચે બી નેક્સ્ટ ડ્રો આપેલું છે. કોણ છે? ધીસ ઇઝ રેહાન, સી ઇઝ અફ્રેડ ઓફ ડોગ, એને કૂતરાથી બહુ વીક લાગે છે.
हाँ रेहाना गर्ल छे शी दिस इज अ रेहाना रेहाना छे ने कुत्रा थी खूब ज बीक लागे छे व्हाइल प्लेइंग सडनली अ डॉग केम इन फ्रंट ऑफ हर ए लोको रमता होय छे तो अचानक डॉग एनी सामे आवीने उभो रहे छे व्हाइल रेहाना फेस लुक एनो फेस केवो थई जाय एकदम शॉक हाँ रेहाना जयरे प्ले रमती हो डॉग उभी रही जाए फेस केव जाए हाँ एवं कीधेलू नेक्स्ट जो नेक्स्ट पेज पर जो दीकरा बाय लुकिंग एट समवन फेस वी कैन टेल इट द पर्सन इज हैप्पी सैड और एंग्री अपने कोई ना फेस जो अपने खबर पड़ी जाए ने कि मानस खुश छे दुखी छे गुस्सा में छे फेस पर थी आटलो तो अपन ने ओळखता आवी छे हां हियर इज एवर हैपेंड दैट यू हैड डन समवन सम मिसचीफ एंड योर मदर फाउंड वन जस्ट बाय लुकिंग एट योर फेस नेक्स्ट शो वी कैन टॉक दो डांस एज वेल In dance, the hands and face are used to convey the feeling. तमे डांस कोई करे तेने जोई छे. तमे बदा डांस हो जोई? डांस इंडिया डांस पछी तमारा किड्स ना बदा डांस आवे ने सोनी पर नेवा तो तमे जो ए लोको एक्सप्रेशन करे छे फेस जरे डांस करे त्यारे फेस ए लोको ने जोई लू तो एना थ्रू ए लोको केवा मांगे छे गुस्सो छे हैप्पी छे બરાબર તો ફેસ ના બધા મુવમેન્ટ દ્વારા એ લોકો આપણને જણાવે છે હા એ લોકોની ફીલિંગ આપણે સમજી શકીએ ધીસ આર કોલ્ડ અ મુદ્રા એન્ડ ભાવ્સ એને ગુજરાતીમાં શું કહેવાય ભાવ મુદ્રા કોઈ કથક ને એવું કરતા હોય ને ડાન્સ એ લોકોના ફેસ પર એક્સપ્રેશન પરથી ખબર પડે છે હા લુક એટ ધ ગિવન ફિંગર જો તમને એ પિક્ચર્સ મુદ્રા આપેલી છે આમાં એક્શન બધી આપેલી છે જો ફર્સ્ટ સાઇનિંગ આપેલું આમ કરેલું છે સેકન્ડ સાઇનિંગ આમ આપેલું છે ફિંગર્સ જો બધી થર્ડમાં આવી રીતે કરેલું છે હા પછી ફિફ્થમાં આમ કરેલું છે હા ફોર સિમ્બોલ્સ આપેલા છે દીકરા તમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિંગર્સ પ્રમાણે મુદ્રા આપેલી છે આપેલી ને તો એના દ્વારા એ લોકો કઈ કહેવા માંગે ધારો કે આપણને કઈ જોઈ જોઈએ તો આપણે કઈ ને થોડુંક આપેલું તો સમજી જાય ને કે થોડુંક કઈ જોઈએ કે ને તમે રોડ પર બાઇક ચલાવતા હોય ને તમારા મમ્મા ડેડી તો રોડ બાજુમાંથી તમે ટ્રાફિક પોલીસ ને જોઈ લો છો એ લોકો આમ ઇશારો કરે એટલે તમે સમજી જાય શું કહેવા માંગે સ્ટોપ હા સમજી જાવ સ્ટોપ આવાદ એમ કે તામ ફિંગર કરે સ્ટોપ એમ કે તાવું કરે જોયેલું છે આપણે અમુક સિમ્બોલ સમજી શકીએ છીએ બરાબર નેક્સ્ટ જો તમને ઓકે લુક એટ ધીસ પિક્ચર એન્ડ ગેસ પિક્ચર ડ્રોવાનું અને તમારે ગેસ કરવા મેક યોર ઓન સ્ટોરી આપણે જાતે સ્ટોરી બનાવવાની છે હા મેક સ્ટોરી આપણે જાતે સ્ટોરી બનાવવાની છે તમને કેટલા પિક્ચર્સ આપેલા હાઉ મેની પિક્ચર્સ ફોર ચલો પહેલું પિક્ચર આપેલું જો હિસ્કોરી શું કરે છે ડાન્સ કરે છે ને તો આપણે શું સ્ટોરી બનાવે વન ધેર વોઝ અ લિટલ સ્ક્વિરલ એક નાની ખિસકોલી હતી ઇટ લીવ ઓન અ ટ્રી એ ક્યાં રહેતી હતી ઝાડની ઉપર ઇટ વોઝ હેપી એન્ડ પ્લેફુલ લિટલ ક્રિએચર એ ખૂબ જ ખુશ હતી આપણે ડાન્સ ક્યારે કરીએ ખુશ હોય ત્યારે ને હા તો ઇટ હેડ મેની એનિમલ્સ ફ્રેન્ડ એના ઘણા બધા મિત્ર હતા વન્સ ડે ધ સ્ક્વિરલ ડો ઓફ સેવરિંગ કીપ પૂરી ટુ હર ફ્રેન્ડ એક દિવસ એનો ફ્રેન્ડ એને પૂરી આપે છે એટલે ખૂબ જ ડાન્સ કરે છે હા નેક્સ્ટ પિક્ચર જો શું કરે છે ખિસકોલી ફૂડ પ્રિપેર કરે છે હા તો આફ્ટર પૂરી વેલ રેડી ઇટ પ્રિપેર ધ ખીર ઓન ધ સ્ટોવ એનો ફ્રેન્ડ એને શું આપે છે પૂરી એટલે શું બનાવે છે ખીર બનાવે છે પૂરી સાથે ખાવા ત્યાર પછી જસ્ટ એઝ બોથ ધ ડિલિશિયસ વર રેડી ઇટ્સ ફ્રેન્ડ અરાઈવિંગ હવે ખીર રેડી થઈ જાય પછી ક્યાં જાય છે એના ફ્રેન્ડ પાસે જાય છે અને બંને વી વર ગેટ વી ધેન ધે ઈટ ટુ ઈચ અધર એ લોકો બંને જણા સાથે મળીને ખાય છે ચાલો થર્ડ પિક્ચરમાં રેડી કરતા કરતા બી ડાન્સ કરે છે તો શું લખી શકીએ નેક્સ્ટ ડે ઇટ્સ ઇન્વાઇટ્સ ઓલ ઇટ્સ ફ્રેન્ડ ખીર રેડી થઈ ગઈ એને ઢાંકી દે છે પછી એ બીજા દિવસે એના ફ્રેન્ડને પોતાના ઘરે ખીર ખાવા માટે બોલાવે છે
અને તે લોકો શું ખાય દે સોરી ઇટ્સ ફ્રેન્ડ ફોર ધ લંચ ફોર ધ ખીર પૂરી ખીર પૂરી લંચ માટે બોલાવે છે અને બંને ફ્રેન્ડ બંને બધા ફ્રેન્ડ ભેગા થઈને એ લોકો ખીર પૂરી લંચમાં ખાય છે This is request home for first of all friend puri in the frying pan. એ લોકોને શેમાં ખાવા માટે આવે છે આપે છે ફ્રાઈંગ પેનમાં ખીર પૂરી ખાવા માટે આવે છે હવે લાસ્ટ પિક્ચરમાં શું આપેલું છે જો ટુ ક્રોસ છે ને નીચે રેટ આપેલા છે ઉંદર ધ સ્ક્વિરલ ફીડ ઇટ્સ ફ્રેન્ડ વિથ ધ ખીર પૂરી ઓલ ધ ફ્રેન્ડ્સ આર ધેર ફીડ ધે આર થેન્ક ધ સ્ક્વિરલ બધા જો પૂરી ને ખીર ખાય છે જો કોણ કોણ આવે છે ક્રો આવે છે રેટ આવે છે અહીંના ફ્રેન્ડ છે હો સ્ક્વિરલ ના ફ્રેન્ડ છે એ લોકો શું ખાવા માટે આવે છે ખીર પૂરી ખાવા માટે આવે છે આવી આપણે સ્ટોરી બનાવી છે કે સ્ટોરી આપેલી નથી હો આપણે પિક્ચર જોઈને ખાલી આટલી સ્ટોરી કરેલી છે ઓકે જો આ યુનિટમાં દીકરા બીજું કોઈ નથી આપણે ખાલી એટલું સાઇનિંગ જે માણસ બોલી નહીં શકતું હોય સાંભળી નહીં શકતું હોય એ લોકો ઈશારા થ્રુ એકબીજાને કહેવા માંગે છે કે લોકો શું કહેવા માંગે છે બરાબર તમે હોસ્પિટલમાં એમ જાઓ તે ઘણા બધા સાઇનિંગ લગાવેલા હોય એના પરથી તમે જાણી જાઓ કે શું કહેવા માંગે છે બરાબર બોલવાનું નહીં તો આમ બેબી ડ્રો કરેલો એવું બતાવેલું સિગરેટનું ડ્રો કરેલો હોય ત્યાં ક્રોસમાર્ક કરેલું એટલે હાલમાં તો માસ્ક પહેરવાનું હોય તો બધા માસ્ક